એવું લેસન મળ્યું કે માન ગવાયું ને તો વાણી બહુ વિવેક પૂરતી વાણી નહોતી નીકળતી, એટલે બીજાને માન ગવાન માટે બહુ નિમિત્ત બનતા હતા. અને પછી એ જ શબ્દ જયારે પોતાના પર આવતા હતા તો માન ગવાતું હતું, ત્યારે ખબર નહોતી પડતી કે આ જ વસ્તુ તમને નથી ગમતી સાંભળવું, તો બીજાને આ શબ્દ બોલો છો તો એમને કેવી રીતે ગમશે. એટલે એવા શબ્દો હોય ઘર અને બહાર માન મળે ઘણી વાર, કેમ કે એવું નેચર લાવ્યા હોય પ્રકૃતિમાં કે બહુ ઓબ્લાઇઝિંગ નેચર હોય, કોઈને કામમાં આવીએ, કોઈને સારું સારું મતલબ હેલ્પફુલ થઈએ તો બહાર માન મળે. પણ પછી ઘરે ઘરના વ્યક્તિ અગર જો અપમાન માટે થોડું પણ બોલી દે ને ત્યારે એમ થાય કે આ કઈ છે જ નહીં, માન ક્યાં મળવું જ ન જોઈએ. ક્યારેક તો માન માટેનો અભાવ જેવું થઈ ગયું હતું, કોઈ જરાક એપ્રિશિએટ કરે ને તારીફ કરે ને તો એમ થાય કે ના ભાઈ અમે ઘરે જ બરોબર છે, નથી રહ્યું. કેમ કે મેન એવું અપેક્ષા હતી કે ઘરેથી જ ઘરમાં ચાર વ્યક્તિ આપણને માન આપે, બસ બહાર કોઈ આપે કે ના આપે એ ક્યારેક એવું રહેતું નતું. પણ ઘરે આમ અપમાનનો ભય રહેતો હતો, એટલે એમ થાય કે ઘરના વ્યક્તિ લોકોને આપણે માન આપીએ તો આપણને માન આપણું સચવાઈ જશે. પણ હવે દાદામાં આવીને ઘણું બધું બહુ એવું બધું થયું હતું કશાયો બહુ એવા, પણ હવે ખ્યાલ આવે છે કે શબ્દને બહુ વિવેક પૂરતું વાપરવાનું છે. એક એવો શબ્દ ખાલી તું તું શબ્દ પણ બોલી દઈએ છે ને તો સામે વાળાનું માન ગવાઈ જાય. એક એટલું બધું આ તું શબ્દમાં પણ સામે વાળાનો અહંકાર ને ઠેસ પહોંચી જાય એવું હવે ખ્યાલ આવે છે. એટલે ક્યારેક કોઈ પણ હોય ને તો હવે એમ થાય ભાઈ જ બોલવાનો. એક કચરા લેવો આવ્યો હોય ને તો એને પણ એમ થાય કે આપણે એના અંદર આપણે એને વિવેક પૂરતું જ એની સાથે વ્યવહાર કરવાનો, એમ ભાઈ કચરો લઈ જશો કેમ કાલે ભાઈ આવ્યા નહીં તમે એમ. એટલે હવે ખબર પડે છે કે માન ગવાય કેમ છે. આપણને કોઈ એમ કીધું હોય તો એ કેમ કાલે આવી નહોતી એ કીધું હોય તો પણ અહંકારને ઠેસ પહોંચે. તો આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને શબ્દથી જ માન પોષાય છે અને શબ્દથી માન બીજાને આપવામાં જ મજા છે. પોતાને પોતાનું સચવાઈ જાય અને આપણે આપણા વાણીના વિવેકથી જ હવે જીવન જીવવું છે દાદાના વિજ્ઞાનથી, કે કોઈનું પણ અહંકારને ઠેસ ના પહોંચે અને કોઈનું માન આપણાથી ગવાય નહીં. બસ એ આશાથી હવે આ વિજ્ઞાન સમજીએ છીએ અને આગળ આગળ ચાલીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિયાનજી બોલો, પછી તમે દીપકાજી તમને પછી ક્વેશ્ચન કરશે. બોલો અમી બેને જે કહ્યું એના પર થોડી વાતો કરો, પછી તમારો ટર્ન. મળે અને માન ચાખવાની જે ટેવ પડી ગઈ હોય ને એ ટેવ ઘણી વાર એ પ્રમાણે આપણું માન ના સચવાય તો દુઃખ નું કારણ બને છે. માન એ બીજું કશું નથી, આપણો અહમ પોષાય છે. સામાજિક દુઃખ થઈ જાય છે. કોને માન આપે છે, કોના લીધે માન અપાય છે, કોના લીધે માન મળે છે એ પણ હવે ધીરે ધીરે સમજાતું જાય છે. માન એ બીજું કશું નથી, આપણે
વાળી વ્યક્તિ સાથે જે રીતે વ્યવહાર કરેલો છે એનું પરિણામ આપણી સામે આવે છે. જ્યારે સામે વાળી વ્યક્તિને માન એની સાથે જયારે વ્યવહાર થાય છે ત્યારે આપણા વ્યવહાર થી એ પણ શીખે છે અને એ પણ આપણી સાથે કઈ વ્યવહાર કરવો એવું ભાન એને પોતાને પણ થાય છે. સામેની વ્યક્તિને ખૂબ રિસ્પેક્ટ થી અથવા તો એનું પોતાનું પણ જીવન છે એનો પોતાનો પણ અહમ છે એ ગમે તે વ્યક્તિ હોય પણ એને જો રિસ્પેક્ટ થી વાત કરીશું તો આપણા માટે ઘંટિયાનંદજી આપણે હમણાં છે ને ક્રોધ માન માયા લોભ નું 6 કસાય નું કોમન કર્યું હતું. હવે આપણે વ્યક્તિગત લઈએ છે એટલે ઇન્ડિવિડ્યુઅલ લઈએ છે તો એમાં માન કસાય ઉપર હમણાં 2 અઠવાડિયા લગી એના પર થોડું ચિંતન કરીએ અને ઓબ્ઝર્વ કરીએ થોડું નિરીક્ષણ કરીએ અને એના એ પુરુષાર્થમાં લઈએ તો એ માન કસાય સામે આપણું શું કહેવાય માન ગવાય આપણાથી બીજાનું માન ગવાય આ 2 વસ્તુ કોમન છે તો એમાં કેવી જાગૃતિ રાખવાની અને એવું કઈ પરિસ્થિતિ આવે તો એમાંથી નીકળવાનું કેવી રીતે એના પર થોડી વાત કરો. જેમ પ્રેક્ટિકલ જ વાત કરીએ કે જેમ આપણે 3 પુત્રો બેઠા છે એમ જ આમ ફ્રી ટાઈમ જેવું છે અને પેસેન્જર આવે અને એક જ આપતો પુત્ર ને બધું પૂછપૂછ કરે એ તમે દુખતી નસ દબાવી હા એટલે આપણને અંદર થાય કે હું અહીં બેઠો છું હું પણ બધું જાણું છું એટલે આ જે અંદર રોગ છે ને અંદર ઉભો થાય છે રાઈટ અને ઘણી વાર દુઃખ પણ થાય કે એને હું પૂછું કરું છું એના કરતા તો વધારે હું જાણું છું એવી ભ્રાંતિ પોતાને હોય અંદર દેખાય અને એટલે શરૂમાં તો દુઃખ થતું હોય કે આપણને કોઈ પૂછતું નથી આપણને કોઈ બોલાવતું નથી આપણને તો કોઈ ઓળખતું જ નથી એમ પણ પછી કઈ રીતે સમાધાન લાવ્યો તો કે જે 2 આજ્ઞા છે આપણી એમ તો કે આ મહાત્માનો આ આપણા પુત્ર સાથે વ્યવહાર છે. હવે સારો વ્યવહાર આ મહાત્મા સાથે છે જ નહીં એમ અને એ મહાત્માને પણ એવું નથી કે એ આપણને નિગ્લેક્ટ કરે છે અથવા આપણને ગણતા નથી એવું નથી. એટલે પહેલી આજ્ઞા જે છે ને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એટલે કે શું કે કઈ વ્યક્તિ સાથે આપણો કયો વ્યવહાર છે એટલું જો આપણને સમજાશે તો માન અપમાન એ બંને માંથી આપણે મુક્ત થઈ જઈશું અને એ મહાત્માના આત્માના દર્શન કરતા થઈ જઈશું. એ આ બહારનું જોવાના બદલે એક અંદરનું એક વિઝન આપણું ઓપન થાય એટલે મને પોતાને એવી રીતે સમજાયું છે કે જે વ્યક્તિ સાથે અથવા જે મહાત્મા સાથે અથવા જે આપતા પુત્ર સાથે આપણો જે વ્યવહાર છે એ જ ઉકલી રહ્યો છે એટલે એ માનની ભીખમાંથી ટૂંકમાં બહાર નીકળી જવાય છે. કે મને તો લઈ જ જતા નથી કોઈ પણ જગ્યાએ જવું હોય તો આને જ લઈ જાય
મને પૂછતા પણ નથી આવું બધું બનતું હોય છે વાર પણ ખરેખર મને મારે જે આખું સમાધાન અંદર આવ્યું ફાઇલ નંબર એક ને તો કે ભાઈ તારે એ મહાત્મા સાથે અથવા એ આપતપુત્ર સાથે અથવા પરિવારની કોઈ પણ વ્યક્તિ હોય તારે એની સાથે વ્યવહાર આટલો જ છે. હવે તું બીજાનું જોઈને તું અપેક્ષા કરે છે એ તારા દુઃખનું કારણ છે. પેલી વ્યક્તિ રિસર્ચ કરતી નથી ખરેખર. સાચી વાત છે. કેટલી વખત બીજા લોકો જોડે પરિચિત હોતા બી નથી. એવો પરિચય નથી હોતો એટલે પછી સ્વાભાવિક છે કે જેમને પરિચય વધારે હોય એમને પૂછે. કરેક્ટ વાત સાચી. પરફેક્ટ પૂછતા નથી. ના બરાબર છે. મારી જોડે આટલો જ વ્યવહાર છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. બહુ સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. વેરી ગુડ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે એટલે શ્રીમંત